નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે, બધાને ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ધોરણ 12 માં ની અંદર 1 થી 4 ચેપ્ટર આઈ થિંક પૂરા કર્યા હતા, હા કે ના? હવે નેક્સ્ટ ચેપ્ટર લઈએ છીએ, ચેપ્ટર નંબર 5, દ્રવ્ય અને ચુંબકત્વ, અથવા કે ચુંબકત્વ અને દ્રવ્ય, ચુંબકત્વ અને દ્રવ્ય. મિત્રો, ચેપ્ટર સાવ સિમ્પલ છે, મોટા ભાગનો કન્સેપ્ટ તમે ચેપ્ટર નંબર 4 ની અંદર જોઈ ગયેલા છો, અહીંયા માત્ર પુનરાવર્તન થોડું ઘણું થશે, અને આખી ટોટલી થિયરીટિકલ બેઝ, બધા ઉદાહરણ પણ આવે છે, એટલે થિયરી કન્સેપ્ટ ખાસ સમજવો. ક્લિયર? ઓકે, કરો સ્ટાર્ટ. સૌપ્રથમ જો વાતચીત કરવામાં આવે ચુંબક, તો ચુંબક કેટલો જૂનો છે? તો ચુંબક એ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલા, મનુષ્યની જ્યારે ઉત્ક્રાંતિ નહોતી થઈ, એ પહેલાનું ચુંબક તો ઓલરેડી છે. તો એ સૌપ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ગ્રીસના વૈજ્ઞાનિકો હતા. કોણ હતા? ગ્રીસના વૈજ્ઞાનિકો. કઈ રીતે? જ્યારે ગ્રીસ દેશની અંદર એના જે ભરવાડો છે, એ ભરવાડો જ્યારે ઘેટા બકરા લઈને પહાડ ઉપર ચડાવવા જતા, ત્યારે એ ભરવાડના પગોમાં લાકડાના બૂટ પહેરેલા હતા. એ લાકડાના બૂટની અંદર ખીલીઓ હતી. એ ખીલીઓ પર્વત ઉપર જ્યારે ભરવાડ ચડતા હતા, તેની ખીલીઓ અથવા એના પગ એ પર્વત તરફ કંઈક આકર્ષણ અનુભવતા હતા, એટલે એના ભરવાડોએ એની ગવર્મેન્ટને ફરિયાદ કરી કે અમારે આવું કંઈક થાય છે, અમે ચાલીએ છીએ તો અમારો પગ ત્યાં ખેંચાય છે બાજુ. તો એમાંથી જો શોધ કરવામાં આવી, તો એ પર્વતમાં એક ખનિજ છુપાયેલી હતી. એ ખનિજ હતી આયર્ન મેગ્નેટાઇઝ, અથવા કહેવાય એનું કંઈક બીજું નામ છે, તમે જો તો એને કહેવાય આયર્ન મેગ્નેટાઇઝેશન. શબ્દ શું આવે છે? આયર્ન મેગ્નેટાઇટ, આયર્ન મેગ્નેટાઇન મેગ્નેટાઇટ, એ ચુંબકત્વ ખનિજ છે. કઈ ખનિજ છે? ચુંબકત્વ ખનિજ છે. તો આયર્ન મેગ્નેટાઇઝની ખનિજ ઉપરથી ચુંબકની ધીમે ધીમે શોધ થઈ. ત્યાર પછી દિવસે ને દિવસે ચુંબકના ઉપયોગો કરવા લાગ્યા. આ વાત છે ઈસવીસન પહેલાની વાત છે. ઈસવીસન પહેલા ચુંબકની શોધ થઈ ગયેલી છે. ત્યાર પછી એનો જે પ્રૌદ્યોગિક ક્ષેત્રે જે ઉપયોગ કરવામાં આવ્યો, એ પ્રૌદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ કરવામાં ચીની લોકો સૌથી આગળ હતા. જેને આપણે કહીએ છીએ દિશા શોધવા માટેનું જે હોકાયંત્રની શોધ કરી હતી, એ ચીન લોકોએ કરી હતી. દિશા શોધવા માટે જે હોકાયંત્ર છે, હોકાયંત્રમાં પણ ચુંબકનો ઉપયોગ થાય છે. અને આ હોકાયંત્ર ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે. હોકાયંત્ર શું બતાવે છે? ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે. તો એ સમયનો ચીનનો રાજા હુઆંગટી, શું નામ છે એનું? હુઆંગટી. એ હુઆંગટી નામના રાજાએ પણ એક વખત ચુંબકની મદદથી એક પ્રતિમા બનાવેલી, મૂર્તિ. અને મૂર્તિનો હાથ ફેલાવેલા હતા, એવી રીતે એ હાથ ફેલાવતા હતા, જેની મદદથી એની હાથ એ ભૌગોલિક દક્ષિણ દિશા બતાવતો હતો, જેની મદદથી તે દુશ્મની સેનાને પાછળથી હુમલો કર્યો, દુશ્મની સેના ઉપરથી પાછળથી હુમલો કર્યો અને યુદ્ધ જીતી ગયો, માત્ર ને માત્ર એક નાના એવા ચુંબકની પ્રતિમાને કારણે. તો એ સમયે પણ રાજા મહારાજાઓ ચુંબકનો ઉપયોગ જાણતા હતા. સમુદ્ર પાર કરવા હોય તો પણ તમે શું ઉપયોગ કરો છો? હોકાયંત્રનો ઉપયોગ કરો છો. તો આ માત્ર ચુંબકની વાર્તા થઈ ગઈ. મિત્રો,
વાર્તા તમારે તમે કદાચ વાંચીને પણ સમજી શકો છો. ઇતિ વિશે આગળ વાત કરીએ, ચુંબક વિશેના અગત્યના પોઈન્ટ. તો ચુંબક વિશે જો આપણે અગત્ય વિશે જાણકારી મેળવવી હોય તો તમે જે ધોરણ 12માં ની અંદર જે ચેપ્ટર પહેલું અને બીજું જે વિદ્યુત શાસ્ત્ર હતું એમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવતી હતી તેવી જ રીતે ચેપ્ટર નંબર 4 અને 5 ની અંદર ચુંબકીય ક્ષેત્ર આવે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે છે. ક્લિયર? તો સૌપ્રથમ જો જોવામાં આવે ચુંબક વિશેના પ્રારંભિક તબક્કા, તો પહેલો પોઈન્ટ ચુંબક શેમાંથી બને, તો લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબક બનાવી શકાય. લોખંડ અને તેની મિશ્ર ધાતુ, કઈ મિશ્ર ધાતુ? એલોય. કઈ છે? એલોય. તો એ જે એલોય છે અથવા કહેવાય એલ્કિનો, શું કહેવાય છે એને? એલ્કિનો, આલ્કિનો. તો એ મિશ્ર ધાતુમાંથી તમે ચુંબક બનાવી શકો છો. બીજી વસ્તુ, પૃથ્વીનું ચુંબકત્વ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર દિશા બતાવે છે. પૃથ્વીનું ચુંબકત્વ શું બતાવે છે? ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવની દિશા બતાવે છે પૃથ્વી. હવે જો પૃથ્વીની સપાટી પર કોઈ ચુંબકીય ક્ષોય અથવા કોઈ ચુંબકીય પદાર્થ જો મુક્ત રીતે લટકાવવામાં આવે તો તે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય. અને જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય તેને શું કહેવાશે? પદાર્થનો ચુંબકનો એન્દ્રુ. અને જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય છે એ કહેવાય છે પદાર્થના ચુંબકનો એસ્ટ્રો. બીજી વસ્તુ જો વાંચિત કરવામાં આવે મિત્રો, યાદ રાખજો ખાસ, પૃથ્વીના ઉત્તર દિશામાં જો ચુંબકનો જે છેડો સ્થિર થાય એને કહેવાય પદાર્થના ચુંબકનો એન્દ્રુ. પદાર્થનું ચુંબકત્વ અને પૃથ્વીનું ચુંબકત્વ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. પદાર્થનું ચુંબકત્વ અને પૃથ્વીનું ચુંબકત્વ બે કેવા હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં. પદાર્થનું ચુંબકત્વ અને પૃથ્વીનું ચુંબકત્વ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. હવે એમાં જો વાતચીત કરવા દેવામાં આવે તો ચુંબકને શિરોદમ અને ક્ષમસિદ્ધિ દિશામાં ટુકડા કરતા ચુંબકના એન્દ્રુઓને એસ્ત્રુને છૂટા પાડી શકાતા નથી, પરંતુ ચુંબકના ભાગો થઈ છે. ચુંબકના શું થશે? ભાગ. તમે એક ચુંબકના બે ભાગ નાખો, શિરોલમ કાપું છું તો બે ચુંબક થશે, ક્ષમસિદ્ધિ કાપી નાખો તો પણ શું થશે? બે ચુંબક થશે. એના એન્દ્રો ને એસ્ત્રો અલગ પડી શકાતા નથી. એનો મતલબ પરિણામી ચુંબકત્વ ઘટશે. તમે એક ચુંબકના બે ટુકડા કરી નાખો તો આપણને બે ચુંબક મળશે. તો બે ચુંબક ઘટશે મળે તો એની ચુંબકીય તીવ્રતા પહેલા કરતા ઘટી ગઈ. પેલા આખો ચુંબક હતો, હવે બે અર્ધા ચુંબક થઈ ગયા. તો પહેલા કરતા તીવ્રતા ઘટે પણ તમે ચુંબકના ધ્રુવો અલગ કરી શકાતા નથી. ક્લિયર?
તમે જોઈ ગયા હતા વિદ્યુત ડાયપોલ ની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર આવેલા હતા, એમાં માત્ર ને માત્ર જો ધન વીજભાર હોય તો ધન વીજભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હતી, ઋણ વીજભાર દ્વારા ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર તરફ હતી. વિદ્યુત ડાયપોલ હોય તો ધનમાંથી ઉત્પન્ન થઈ ઋણમાં દાખલ થાય. એવી રીતે ચુંબકની અંદર તમે એકલો એન્ધ્રુક શક્ય હોતો નથી, કા એકલો એસ્ટ્રુ પણ શક્ય હોતો નથી. એનો મતલબ ચુંબકને કોઈ મોનોપોલ એકાકી ધ્રુવ શક્ય છે નહીં. ચુંબક હંમેશા માટે એન અને એસ ધ્રુવ બંને હોય હોય ને હોય જ. જો તમે ટુકડા કરવા દેવામાં આવે ટુકડા કરશો તો એને ચુંબકની તીવ્રતા ઘટશે, ચુંબકના ભાગલા થશે, પણ એકલા ધ્રુવ શક્ય છૂટા પડતા નથી. ક્લિયર? તો આ વાત થઈ ગઈ એના પાંચ પોઈન્ટની વાત. હજી એમાં જો આગળ વાતચીત તમારે કરવી હોય તો આગળ તમારે વાતચીત કરવા માટે તમારે બીજું પણ તમે જોઈ શકો છો. એમાં તમે કદાચ આઈ થિંક ઓમાં જોઈ ગયા હતા, સ્થિતિવિદ્યાશાસ્ત્રની તમે સ્થિતિવિદ્યાશાસ્ત્રમાં જોઈ ગયા હતા. જો બે ધન ધન વીજભાર હોય, બે ધન ધન વીજભાર હોય તો સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ લાગી જશે, અને વિજાતીય વીજભાર વચ્ચે શું લાગતું હશે મિત્રો? આકર્ષણ. તો એવી રીતે ચુંબકમાં પણ શક્ય છે સજાતીય ધ્રુવો કયા કયા? એન અને એન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થશે, અને વિજાતીય ધ્રુવો કયા હશે? એન ધ્રુવ અને એસ ધ્રુવ વચ્ચે શું લાગે? આકર્ષણ થશે. તો જે વિદ્યુત શાસ્ત્રની અંદર ધન વીજભાર હતા અથવા ઋણ વીજભાર હતા તો ત્યાં શું લાગતું હતું? અપાકર્ષણ. પણ ધન વીજભાર ઋણ વીજભાર બે ભેગા કરવામાં આવે તો આકર્ષણ. એવી રીતે એન્દ્રુ એન્દ્રુ હોય અથવા તો શું હોય? એસ્ત્રુ એસ્ત્રુ હોય, એસ્ત્રુ એસ્ત્રુ અથવા તો એન્દ્રુ એન્દ્રુ વચ્ચે હંમેશા અપાકર્ષણ લાગે. પણ જો વિજાતીય ધ્રુવો હોય એન્દ્રુ અને એસ્ત્રુ તો તેના વચ્ચે હંમેશા માટે આકર્ષણ લાગે. પણ મિત્રો ચુંબકના પ્રારંભિક તબક્કાના પાંચ ગુણધર્મ હતા, જે આપણને પેલા પ્રારંભિક ખબર હોવી જોઈએ. ત્યાર પછી એથી આગળ જઈએ થોડા ઘણા. સર્વપ્રથમ ચુંબકનો ઇતિહાસમાં જો વાત કરવામાં આવે તો ચુંબકના અભ્યાસ માટે સર્વપ્રથમ એક પહેલો વૈજ્ઞાનિક હતો આઈન્સ્ટાઈન. તો જ્યારે આઈન્સ્ટાઈન નાનો હતો એને કોક સદાવા લાવો એ કોક એને ચુંબક ભેટમાં આપ્યો હતો. આઈન્સ્ટાઈને કોઈક સદાવા લાવો એ આઈન્સ્ટાઈને કંઈક ગિફ્ટ આપી ચુંબકની. જ્યારે ચુંબકની ગિફ્ટ આપી અને ભાઈ આઈન્સ્ટાઈન જ્યારે ચુંબકથી રમતો હતો તેને પેલા કોઈક નવાઈ લઈ ગઈ કે કોઈ પણ જાતના વિદ્યુતીય તાર અથવા તો કોઈ પણ દોરી અથવા તો કોઈ પણ સ્પ્રિંગ વગર ચુંબકને જો ખીલી પાસે લઈ આવવામાં આવે છે તો ખીલી આપમેળે ચુંબક તરફ આકર્ષણ પામે છે. તમે પણ અનુભવ કર્યો છે મિત્રો, ત્યારે ચુંબકને કોઈ લોખંડની પાસે લઈ આવવામાં આવે તો તે આપમેળે નજીક હોઈ જાય છે. એ સમયે ચુંબક અને એ પદાર્થ વચ્ચે કોઈ સંપર્ક હોતો નથી, એની વચ્ચે કોઈ દોરી હોતી નથી, કોઈ સ્પ્રિંગ પણ હોતી નથી. આવો જ એનો પ્રયોગ આઈન્સ્ટાઈને અનુભવ્યો. પછી દીપમાં ગયો, ચુંબકનો ભૂકો કરી નાખ્યો. ચુંબકનો ભૂકો કર્યા પછી
चुंबक आसु छे एक चुंबक छे एनी ऊपर सो पाथरे छे काच पाथरे छे चुंबक ऊपर काच पाथरी जे चुंबक नो भूको गयो ए भूका गयेला चुंबक ने आ काच ऊपर पाथरे अथवा केवाय लोखंड नो भूको सो केवा साने जो कोई चुंबक ऊपर काच गोठवी काच ऊपर शुं करे छे आ लोखंड नो भूको पाथरे छे आ लोखंड नो जरे भूको पाथरे छे त्यारे एने कई नवी जातनी रचना जोवा मिली भात रचना केवाय ए भात रचना कई आवी हती કઈક આવી કઈક ભાત રચના જોવા મળી તો જ્યારે કઈ આવી કઈક ભાત રચના જોવા મળે છે ત્યારે એને કઈક વિચિત્ર અનુમાન કર્યું કે જે રીતે ભાઈ વિદ્યુત ડાયપોલને બે ધ્રુવો હોય ધન વીજભાર અને ઋણ વીજભાર એવી રીતે ચુંબકને પણ બે ધ્રુવો હોવા જોઈએ એન ધ્રુવ અને એસ ધ્રુવ બે ધ્રુવો હોવા જોઈએ એમાંથી એન ધ્રુવમાંથી ચુંબક ક્ષેત્ર રેખા દાખલ થાય एस ध्रुव माथी बाहर निकले सॉरी एन माथी बाहर निकले एस मा दाखल थाय અત્યારે મને ખબર નથી એન માથી દાખલ થાય છે કે એસ માથી દાખલ થઈ જાય અત્યારે બે શક્યતા વિચારું છું પણ કોઈ એક ધ્રુવ માંથી કોઈ એક ધ્રુવ માંથી દાખલ થાય એક ધ્રુવ માંથી બહાર નીકળે છે કેથી બહાર નીકળશે કઈ રીતે બહાર નીકળશે પછી આપણે જોઈશું બરાબર મેં તમને પહેલા કીધું ભાઈ પૃથ્વીનું ચુંબકત્વ અને પદાર્થનું ચુંબકત્વ બે પરસ્પર કેવા હોય વિરુદ્ધ દિશામાં હોય એનો મતલબ કોઈ એક ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે બીજા ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે આવો પ્રયોગ કરતા કરતા બીજા ત્રણ પદાર્થ લીધા એક ગજ્યો ચુંબક લીધો પછી એક સોલેનોઇડ લીધો અને વિદ્યુત ડાયપોલ લીધો જો ગજ્ય ચુંબક લેવામાં આવે તો ગજ્ય ચુંબકમાં આપણે જોઈ ગયા હતા જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી પાછી બહાર નીકળતી હોવી જોઈએ જો સોલેનોઇડ લેવામાં આવે તો સોલેનોઇડ છે એમાં પ્રવાહ પસાર કરવા દેવામાં આવે આપણે કઈ ક્ષેત્ર રેખાઓ મળશે પછી વિદ્યુત ડાયપોલ લેવામાં આવે આ ધન વીજભાર અને ઋણ વીજભાર ધનમાંથી બહાર નીકળે ઋણમાં દાખલ થાય ધનમાંથી બહાર નીકળે ઋણમાં દાખલ થાય ક્લિયર એમાં જો બે પૃષ્ઠ લેવામાં આવે તો બે પૃષ્ઠ અહીં લેવામાં પહેલો પૃષ્ઠ બહાર તરફ લઉં છું એક બીજું પૃષ્ઠ છે આ પૃષ્ઠ નંબર બીજું છે આ પૃષ્ઠ બીજું છે ધારો કે તો જો જી પૃષ્ઠ એક માં ક્ષેત્રરેખાઓ બધી બહાર તરફ છે પૃષ્ઠ એક માં બધી ક્ષેત્રરેખાઓ ક્યાં છે બહાર તરફ છે બધી ક્ષેત્રરેખાઓ બહાર તરફ હોય અહીંયા કોઈ વીજભાર ઘેરાતો હોતો નથી અહીંયા કોઈ વીજભાર ઘેરાતો હોતો નથી તો સિગ્મા ક્યુ બરાબર 0 અહીંયા પર સિગ્મા ક્યુ બરાબર 0 અહીંયા પર સિગ્મા ક્યુ બરાબર 0 તો અહીંયા જોવો જી અહીં એક વિસ્તાર લેવામાં આવે એ ખાલી એક ધ્રુવ ખાલી સપાટી અંદરની બાજુ પણ આવે છે ઘેરાયેલ સપાટી ઘેરાયેલ વીજભાર 0 હોઈ શકે
આખો પદાર્થ લઈ લ્યો તો કુલ વિજભાર કેટલો હોવો જોઈએ? કદાચ જીરો થવો જોઈએ. એક બીજી વસ્તુ પણ જોવા જેવી છે, જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી પછી બહાર નીકળે છે. જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય પછી એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. આવા એને પ્રયોગ અનુભવ્યા. નાના પરથી સામ્યતાગીરી, જે રીતે ગજ્ય ચુંબક જે ચુંબક તરીકે વર્તતો હોય, સેમ ટુ સેમ સમાન ગુણધર્મમાં સોલેનોઇડ પણ ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ. એનો મતલબ ચુંબકને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ હોઈ શકે, અને ચુંબકત્વ પ્રાપ્ત કરવા માટે તમારે એક બંધ ગાળો લેવો ફરજિયાત બને. બરોબર, એક બંધ ગાળો લેવો પડે, પ્રવાહધારિત લૂપ લેવી પડે. ક્લિયર? અહીં પ્રસ્તાવના હતી ખાલી યાર. ઓકે, હવે આ અભ્યાસને આગળ ધપાવતા તો જોવામાં આવે તો સૌપ્રથમ એમાં તમે જોયો તો કહી શકાય તો ગજ્ય ચુંબક અને સોલેનોઇડ સામે તમારે જોવી છે. તો ગજ્ય ચુંબક અને સોલેનોઇડની સામે તમારે જોવા માટે મારે શું કરવું પડે? તો સૌપ્રથમ તમે વિસ્તર જોઈ લ્યો પેલા ખાસ. તો જે રીતે ગજ્ય ચુંબક ચુંબક તરીકે વર્તે છે ને એમાં ચુંબકની અંદર ચુંબક ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે, એવી જ રીતે સોલેનોઇડની અંદર પણ ચુંબક ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે. જે રીતે ગજ્ય ચુંબકમાં ચુંબક ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે એવી જ રીતે ગજ્ય ચુંબકમાં પણ સોલેનોઇડમાં પણ ચુંબક ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. જે રીતે ગજ્ય ચુંબકના બે ભાગ કરવામાં આવે અને જો બે ચુંબકત્વ પ્રાપ્ત થતા હોય, એવી રીતે સોલેનોઇડના પણ તમે બે ચુંબકના તમે જો સોલેનોઇડના તમે બે ભાગ કરવામાં આવે તો આપણને ગજ્ય ચુંબકની જેમ જ આપણને બે ભાગ મળે છે. જેમ ગજ્ય ચુંબકના બે ભાગ કરતા ધ્રુવો એકલા કરી શકાતા નથી, તેવી રીતે સોલેનોઇડના પણ બે ટુકડા કરતા આપણને બે અલગ અલગ ધ્રુવો મળી શકતા નથી. જે રીતે ગજ્ય ચુંબકમાં ચુંબકના ભાગ કરતા ચુંબકીય તીવ્રતા ઘટે છે, તેવી જ રીતે સોલેનોઇડના પણ બે ભાગ કરતા ચુંબકીય તીવ્રતા ઘટે છે. ક્લિયર? ગજ્ય ચુંબક અને સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ગજ્ય ચુંબક અને સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ હતી? એમ બરાબર એન આઈ એ, જ્યાં એ બરાબર કહેવાય પાઈ આર સ્ક્વેર, આ છેદનું ક્ષેત્રફળ, આ એટલે પ્રવાધારિત લૂપમાં પસાર થતો પ્રવાહ અથવા કહેવાય બંધગાળામાં બંધગાળામાં પસાર થતો પ્રવાહ. એન બરાબર કેવા છે? આટાની સંખ્યા. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત કરવા માટે પહેલી વસ્તુ શું જોઈએ તમારે? એક તો બંધગાળો જોઈએ. શું જોઈએ? પેલા બંધગાળો. એ બંધગાળામાં તમે શું કરશો? પ્રવાહ પસાર કરશો, તેને કહેવાય પ્રવાધારિત લૂપ. શું કહેવાય એને? પ્રવાધારિત લૂપ. બીજી વસ્તુ જો જોવામાં આવે તો આવશે ગજ્યો ચુંબક. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ગજ્ય ચુંબક અને સોલેનોઇડ બે કેવી હશે? એક સરખી હોય, એમાં કોઈ ફેરફાર હોતો નથી. હવે મારે જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મારે સરખાવી હોય કોની સાથે, તો આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જોઈ ગયા હતા વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ડાયપોલની અક્ષ પર મળતું વિદ્યુતીય ક્ષેત્ર, વિદ્યુતીય ડાયપોલની અક્ષ પર મળતું વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું વિદ્યુત ડાયપોલની લંબ રેખા, જેને આપણે કહેતા હતા વિષુવરેખા, તો વિષુવરેખા પર મળતું વિદ્યુત ક્ષેત્ર, સેમ વસ્તુ અહીંયા પણ જોઈએ આપણે. મિત્રો, બધી ખાલી પ્રસ્તાવના છે, થિયરી બેઝ છે આખે આખો, ખાસ તમને વાંચીને પણ સમજાઈ જાય એવું ટોપિક છે.
શું જો પેલા ખાસ નાની એવી થિયરી છે, ધારો કે આ સોલેનોઇડ છે, આ સોલેનોઇડ ની ઓક્સિસ છે, આ મધ્યબિંદુ ઓ, મધ્યબિંદુ થી છેડાની લંબાઈ કેટલી કહેવાશે L1 બરાબર L, આપણ લંબાઈ કેટલી હોય L2 બરાબર L, તો લિમિટ કેટલી લખી શકાય, આ ઉદ્ગમ બિંદુ હોય 0 તો આ કહેવાય માઇનસ L થી પ્લસ L કહેવાય, માઇનસ L થી પ્લસ L, ઉદ્ગમ બિંદુ થી ડાબી તરફનું અંતર ઋણ લેવામાં આવે, ઉદ્ગમ બિંદુ થી જમણી તરફનું અંતર પ્લસ લેવામાં આવે। ધારો કે મારે સોલેનોઇડ ના કેન્દ્ર થી આ જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે, મારે P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, આ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। બીજી વસ્તુ એમાં એમાં તો મારે શું કરવું, ધારો કે આમાં આચાની સંખ્યા કેટલી હશે, કુલ n, એકમ લંબાઈ દીઠ આચાની સંખ્યા કેટલી હશે, એમ કહેવાય સ્મોલ n, n બાય l, એકમ લંબાઈ દીઠ આચાની સંખ્યા કેટલી હોય, n બાય l અથવા તો સ્મોલ n। હું એમ કહું ધારો કે ઉદ્ગમ બિંદુ થી એક જેટલા અંતરે કોઈ સૂક્ષ્મ ખંડ આવેલો છે, એ સૂક્ષ્મ ખંડ ની પહોળાઈ dx છે, કેટલી છે, સૂક્ષ્મ ખંડ ની પહોળાઈ કેટલી છે dx, તો કહેવાય dx જેટલી લંબાઈમાં આટાની સંખ્યા n કેટલી, તો કહેવાશે n બરાબર બે નો ગુણાકાર તો n ઇન્ટુ dx, તો dx જેટલી લંબાઈમાં આટાની સંખ્યા કેટલી કહેવાશે n dx। એકમ લંબાઈ છે, એકમ લંબાઈ કેટલા કહેવાય, l બરાબર 1, એકમ લંબાઈ હોય તો n બરાબર 1 કહેવાય, તો n બાય 1 બરાબર n, નામ આપી દો છું સ્મોલ n, તો dx જેટલી લંબાઈમાં આટાની સંખ્યા કેટલી, ધ્યાન આપજો, ખાસ આપણે આ વસ્તુ જોઈ ગયા હતા, વર્તુળાકાર લૂપના કેન્દ્રથી એક જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ ઝીરો એન આઈ સ્ક્વેર છેદમાં ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, અહીં ત્રિજ્યા કેટલી છે, ધારો કે એ છે, તો લખી શકાય અહીંયા એ, તો મ્યુ ઝીરો એને એ સ્ક્વેર છેદમાં ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, પરથી અહીંયા સૂત્ર શું આવશે, અહીંયા તો લખાય એલ કેટલા લખી શકાશે, અહીંયા મારે આ વિભાગ લખવો હોય તો કહેવાય આર માઇનસ એક્સ, લખી શકાય બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ સ્ક્વેર છેદમાં ટુ, હવે આર ની જગ્યાએ શું આવશે, આર માઇનસ એક્સ આખાનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, હવે ઇન્ટુ આટા કેટલા આવશે, એન બરાબર કેટલા છે ત્યાં, એન ડી એક્સ છે, તો લખી નાખો મ્યુ ઝીરો આઈ સ્ક્વેર એન ડી એક્સ છેદમાં ટુ આર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, એ સમયે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, સૂક્ષ્મ લંબાઈ છે તો સૂક્ષ્મ હોય, તો ડી આવશે સૂક્ષ્મ। કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારે શું કરવું પડે, સંકલન કરવું પડે, કોલની સાપેક્ષે લંબાઈ સાપેક્ષે કરો એ સંકલન, તો L1 થી L2 માઇનસ L થી પ્લસ L મ્યુ ઝીરો I સ્ક્વેર N dx છેદમાં 2 R માઇનસ X સ્ક્વેર પ્લસ F સ્ક્વેર રેસ ટુ 3 બાય 2, આખામાંથી કોમન શું નીકળશે, આખામાંથી કોમન તો મ્યુ ઝીરો I સ્ક્વેર N છેદમાં 2 R માઇનસ X સ્ક્વેર પ્લસ S સ્ક્વેર રેસ ટુ 3 બાય 2, સંકલનમાં આવશે 1 ઇન્ટુ dx માઇનસ L થી પ્લસ L। મિત્રો ખાસ ધ્યાન આપજો, જ્યાં
આર કેવા હશે? એ કરતા ખૂબ જ મોટા હશે. આર એ એલ કરતા પણ કેવા હશે? ખૂબ જ મોટા હશે. અને આર એ હોવાથી બીજું લખી શકાય, આર એ એક્સ કરતા પણ ખૂબ જ મોટા હોવાથી આર ની સાપેક્ષે એક્સ અને સ્ક્વેર ને છેદમાંથી અવગણતા. જો આપણે છેદમાંથી શું કરી નાખીએ, એક્સ અને એને કાઢી નાખીએ, તો લખી શકાશે બી બરાબર મ્યુ ઝીરો આઈ સ્ક્વેર એન છેદમાં ટુ. એક્સ નીકળી ગયા, બાકી બીજા આર સ્ક્વેર પ્લસ સ્ક્વેર પણ નીકળી ગયા, બાકી બીજા થ્રી બાય ટુ. વન નું સંકલન એક્સ ને સાપેક્ષે એક્સ, લિમિટ કઈ આવશે? માઇનસ એલ થી પ્લસ એલ. તો લખી શકાશે મ્યુ ઝીરો આઈ સ્ક્વેર એન, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો આર નો ઘન, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો પ્લસ એલ, માઇનસ સૂત્રના પાછા એક્સ ની જગ્યાએ માઇનસ એલ, માઇનસ એલ ઓછે ઓછે હોતા અંશમાં અને છેદમાં ટુ પાઈ વડે ગુણતા. અંશ અને છેદમાં ટુ પાઈ વડે ગુણતા. તો લખી શકાશે મ્યુ ઝીરો આઈ પાઈ સ્ક્વેર ઇન્ટુ ટુ છેદમાં ટુ ઇન્ટુ ટુ પાઈ. મેં શું કીધું, આન્સર છેદમાં બે પાઈ વડે ગુણી નાખા. ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા તો કહેવાય એલ પ્લસ એલ કહેવાય ટ્વેલ, જ્યાં એ બરાબર કહેવાશે પાઈ સ્ક્વેર. એ બરાબર શું કહેવાશે? પાઈ સ્ક્વેર. પછી અહીંથી એન કઈ ગયા છે, આમાં એન હશે ને, ઓકે એન એ છે, ઇન્ટુ એન આવશે અહીંયા. પછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખી શકાય એમ બરાબર એન આઈ એ. એમ બરાબર શું કહેવાશે? એન આઈ એ. એન બરાબર કહેવાય એકમ લંબાઈ ટાટાની સંખ્યા. તો કુલ કેટલા લખી શકાય? એન બરાબર એન છેદમાં એલ ટોટલ. તો એન ટોટલ કેટલા છે? એલ વત્તા એલ કહેવાય ટુ એલ. તો એન બરાબર કહેવાશે એન ઇન્ટુ ટુ એલ. લખી નાખો છે એન બરાબર શું લખી શકાશે ત્યાં? એન ટુએલ આઈ પાઈ સ્ક્વેર. જો જી એન એન ટુએલ ટુએલ આઈ આઈ પાઈ સ્ક્વેર, પાઈ સ્ક્વેર લખી શકાય એ રખ મ્યુ ઝીરો આ બે એમ ને એમ બે ને બે ચાર. મિત્ર સૂત્ર મળી ગયો આપણને બી બરાબર મ્યુ ઝીરો ટુ એમ છેદમાં ફોર પાઈ આર ક્યુબ. એવી રીતે અમારું સૂત્ર કયું હતું? મ્યુ ઝીરો સોરી સૂત્ર હતું કઈક આવું ટુ કેપી છેદમાં આર ક્યુબ. લખી શકાય ટુ પી છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર ક્યુબ. તો વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત શાસ્ત્રની અંદર ડાયપોલ અક્ષ પર બોલતો વિદ્યુત ક્ષેત્ર ટુ કેપી છેદમાં આર ક્યુબ, અને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકની અક્ષ પર મળતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો ટુ એમ છેદમાં ફોર પાય આર ક્યુબ. એવી રીતે વિષુવરેખા પર લેવું હોય તમારે માઇનસ મ્યુ ઝીરો બાય ફોર પાય એમ બાય આર ક્યુબ. વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું હતું? માઇનસ કેપી છેદમાં આર ક્યુબ, અથવા તો લખી શકાય મિત્રો આ બે તમે સૂત્ર જોઈ શકો છો. ડાયપોલ અક્ષ પર મળતો ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો ટુ એમ છેદમાં ફોર પાય આર ક્યુબ, તો ડાયપોલ અક્ષ પર મળતો વિદ્યુત ક્ષેત્ર ટુ કેપી છેદમાં આર ક્યુબ. એવી રીતે વિષુવરેખા પર મળતું ચુંબકીય ક્ષેત્ર માઇનસ મ્યુ ઝીરો એમ બાય ફોર પાય આર ક્યુબ, તો એ સમયે મળતું વિદ્યુત ક્ષેત્ર પી બાય ફોર પાય એપ્સિલોન ઝીરો આર ક્યુબ, અથવા તો માઇનસ કેપી છેદમાં આર ક્યુબ. પણ ચુંબક વિષુવરેખા અક્ષ પર આપણે ઋણ નિશાની મોટે ભાગે ક્યાંય ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? મારા મિત્રો સાબિતી હતી, સૌ સિમ્પલ સાબિતી છે. ક્લિયર? વિદ્યુત ક્ષેત્રમાં ઈ આવતું હશે, ચુંબકીય ક્ષેત્રમાં બી આવશે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ. ક્લિયર? ઓકે, અહીં સુધી રાખીએ.
बाकी ने आपणे नेक्स्ट लेक्चरमां जोईशुं. थैंक यू वेरी मच.